રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ પૂજ્ય બાપુની જન્મજયંતિથી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું ત્યારે મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાયેલા આ અભિયાનનો ઉદ્દેશ સારી સ્વચ્છતા અને સ્વચ્છતા પદ્ધતિઓ અપનાવવા માટે ગ્રામીણ લોકોના પરિવર્તનમાં જાગૃતિ લાવવાનો છે આ અભિયાન 26મી જાન્યુઆરી 2021 સુધી 2000 ગામોને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઈને લોકોની સ્વચ્છતાની જરૂરિયાતોનું આંકલન કરશે અને આ તારણોને આધારે તે મુખ્યત્વે ઘરેલું શૌચાલયના નિર્માણ માટે ધિરાણ સુવિધાઓનું પ્રદાન કરવાની વ્યૂહરચના વિકસાવશે આ શ્રેણીમાં નાબાર્ડ દ્વારા પાટણ જિલ્લામાં અભિયાનની શરૂઆત 5મી ઓક્ટોબર 2020ના રોજ હારીજ તાલુકાના થરોડ ગામે કરવામાં આવી હતી નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક રાકેશ વર્માએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લઈ વધુ સારી રીતે પાણી સેનેટાઇઝર અને સ્વચ્છતા માળખાગત સુવિધાઓ માટે વધુ લોકો જાગૃતિની જરૂર છે કોવિડ-19ને લઈ સ્વચ્છ ભારત મિશનનું મહત્વ વધ્યું છે ત્યારે લોકો સંપૂર્ણપણે 100% શૌચાલયનો ઉપયોગ કરે અને સાથે સાથે તેમની જરૂરિયાત મુજબ પાણી પણ નળ દ્વારા મેળવે તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ગામમાં હવે 100% શૌચાલય બની ચૂક્યા છે પરંતુ માત્ર લોકોએ આ ટેવને જીવનશૈલીમાં અપનાવવાની જરૂર છે સ્વચ્છ રહીશું તો જ નિરોગી પણ બનીશું તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું આજે થરોડ ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાબાર્ડ દ્વારા સ્વચ્છતા અંગેની મિટિંગ કરવામાં આવી જેમાં લોકોને ODF ODF પ્લસ વિશેની માહિતી આપવામાં આવી તથા ઘરમાં શૌચાલય સ્વચ્છ રાખવા તેમજ આજુ પોતાના ઘરની આસપાસની સ્વચ્છતા માટેના વિવિધ કાર્યક્રમો હતા અને યોજનાઓની માહિતી આપી લોકોને સ્વચ્છતા અંગેની અનુરોધ કરવામાં આવ્યો